નમસ્કાર મિત્રો, આ પહેલાના વિડિયોની અંદર આપણે સામાજિક વિજ્ઞાનના 8મા પાઠની અંદર બંધારણ એટલે શું અને બંધારણનો અર્થ વિશે જાણી ગયા. આ ઉપરાંત બંધારણના આમુખના મુખ્ય આધાર સ્તંભો કયા કયા હતા તેના વિશે પણ સમજૂતી મેળવી ગયા. હવે આ વિડિયોની અંદર આપણે વાત કરવાની છે આપણા બંધારણના મુખ્ય લક્ષણો વિશે. વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ છે કે આપણા દેશનું બંધારણ ક્યારે અમલમાં આવ્યું? હા, તો 26મી જાન્યુઆરી 1950 ના રોજ આપણા દેશનું બંધારણ અમલમાં આવ્યું છે. બંધારણ સભાના જે સભ્યો હતા એ બધા જ સભ્યો એટલા બધા નિષ્ણાત હતા કે દુનિયાના જુદા જુદા દેશોના બંધારણના લક્ષણોનો અભ્યાસ કરી બંધારણનો નિચોડપૂર્વક નિપુણપૂર્વક અભ્યાસ કરી અને આપણા દેશનું બંધારણ ઘડ્યું છે એટલે હવે આ બંધારણ છે એ બંધારણનું મુખ્ય અને મહત્વના કહી શકાય એવા જે લક્ષણો છે એ લક્ષણોની વાત આપણે આ વિડિયોની અંદર કરવાની છે. તો તમને જાણતા હશો કે આપણા દેશનું જે બંધારણ છે એ બંધારણ દુનિયાની સૌથી લાંબામાં લાંબુ વિસ્તૃત ખૂબ જ અગત્યનું અને મહત્વપૂર્ણ કહી શકાય વિગતથી ભરપૂર કહી શકાય એવું લેખિત બંધારણ છે. તો આ જે બંધારણ વિશેની જે આપણે વાત કરવાની છે એના મુખ્ય લક્ષણોની અંદર પહેલું લક્ષણ જોઈએ તો તે છે બંધારણનું લક્ષણ લેખિત સ્વરૂપની અંદર. તો આપણા દેશનું બંધારણ એ પહેલું લક્ષણ મુખ્ય અને મહત્વનું છે, લેખિત છે. મિત્રો, તમને જાણીને આશ્ચર્ય થશે કે દુનિયાના બધા જ દેશોના જે બંધારણ છે એ બંધારણો લેખિત સ્વરૂપમાં જ હોય નહીં. દુનિયાના અપવાદરૂપ કેટલાક એવા પણ દેશો છે કે જેનું બંધારણ એ ઔપચારિક રીતે લેખિત સ્વરૂપમાં નથી, એટલે કે એ માત્ર કાગળ દ્વારા આદેશો દ્વારા એનું સંચાલન થાય છે. જેમ કે ઇંગ્લેન્ડ અને ઇઝરાયલ જેવા દેશોના તમે બંધારણ જોશો તો એ દેશોના બંધારણ છે એ લેખિત સ્વરૂપમાં નથી, જ્યારે ભારતનું બંધારણ એવું છે કે જે લેખિત સ્વરૂપની અંદર જોવા મળે છે. એક બીજી તમને સૌથી મહત્વની વાત કરી દઉં કે આપણા દેશનું આ બંધારણ જે આપણા દેશના બંધારણ સભાના નિષ્ણાંતોએ જે ઘડ્યું છે, રજૂ છે, લખેલું છે તે આપણા દેશની જે સંસદ ભવન છે તેની અંદર બે કોપીઓ મૂકી રાખવામાં આવેલ છે અને તે હાથથી લખાયેલા સ્વરૂપની અંદર સંગ્રહિત થયેલી છે. હિલિયમથી ભરેલી જે આખી બેગ છે તેની અંદર આપણા દેશનું આ બંધારણ સંગ્રહિત થયેલું છે, એટલે કે હાથથી લખાયેલું આ બંધારણ આપણા દેશના સંસદ ભવનની અંદર રાખવામાં આવેલું છે, જે છાપવામાં પણ આવેલું નથી કે કોઈ રીતે કોપી પણ કરવામાં આવેલી નથી. એટલે એમ કહી શકાય કે દુનિયાનું સૌથી અગત્યનું, મહત્વનું અને આધારરૂપ કહી શકાય એવું બંધારણનું જો આપણું લક્ષણ છે તો એ છે આપણા દેશનું લેખિત આ સ્વરૂપનું બંધારણ. દુનિયાના કેટલાક દેશોની અંદર આપણે હમણે વાત કરી કે ઇંગ્લેન્ડ અને ઇઝરાયલની અંદર કદાચ એ લેખિત બંધારણ નથી, પણ આપણી બંધારણ સભાના નિષ્ણાંતોએ એવું અનુમાન કર્યું આપણા દેશની જે ભૌગોલિક પરિસ્થિતિ છે, સમય છે, સંજોગો છે,
પરિસ્થિતિ છે એમાં પછી સામાજિક પરિસ્થિતિ હોય આર્થિક પરિસ્થિતિ હોય કે ભૌગોલિક પરિસ્થિતિ હોય આ બધી જ પ્રકારની પરિસ્થિતિનો અંદાજ કાઢી અને બધાએ એવું નક્કી કર્યું કે આપણા દેશનું બંધારણ એ નિશ્ચિત લેખિત સ્વરૂપનું રાખવામાં આવે એટલે દુનિયાનું સૌથી મહત્વનું અગત્યનું સૌથી શ્રેષ્ઠ કહી શકાય એવું વિગતપૂર્ણ વાળું એ આપણા દેશનું બંધારણ એ લેખિત સ્વરૂપમાં જોવા મળે છે બંધારણનું બીજું મહત્વનું લક્ષણ છે બંધારણનું કદ તો આપણે હમણાં જ વાત કરી કે ભારતનું બંધારણ દુનિયાનું સૌથી મોટામાં મોટું લેખિત સ્વરૂપનું બંધારણ છે એટલે એમ કહી શકાય કે આપણા દેશનું બંધારણ 22 ભાગોની અંદર વિભાજિત કરવામાં આવેલું છે અને આ 22 ભાગની અંદર વિભાજિત થયેલું આપણું બંધારણ છે તેને જુદા જુદા ભાગની અંદર કુલ 395 જેટલા આર્ટિકલ્સ દ્વારા એક રચાયેલું છે કે ઘડાયેલું છે આ ઉપરાંત જ્યારે બંધારણની રચના થઈ એ વખતે તેની અંદર કુલ 8 પરિશિષ્ટનો ઉલ્લેખ કરવામાં આવેલો પરંતુ પાછળથી તેની અંદર સુધારા વધારા થતા હાલ અત્યારે તેની અંદર કુલ 12 જેટલા પરિશિષ્ટનો સમાવેશ કરવામાં આવેલો છે એટલે એમ કહી શકાય કે આપણા દેશનું આ બંધારણ ખૂબ જ એ મહત્વનું અને વિશિષ્ટ સ્વરૂપનું છે આ બંધારણના કદની જ્યારે વાત કરતા હોય ત્યારે તેની અંદર એટલે કે બંધારણની અંદર આપણા દેશના મૂળભૂત હકો મૂળભૂત ફરજો આ ઉપરાંત રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના સંબંધો તેની રાજ્ય અને કેન્દ્ર વચ્ચેના ઉત્પાદનના સાધનોની ફાળવણી ચૂંટણી પંચ ન્યાયતંત્ર આ ઉપરાંત અનેક સિદ્ધાંતો છે એ સિદ્ધાંતોનો ઉલ્લેખ પણ તેની અંદર કરવામાં આવેલો છે અને એમ કહી શકાય કે આ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની સાથે સાથે તેની અંદર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ જેની અંદર તાલુકા પંચાયત જિલ્લા પંચાયત છે કે ગ્રામ પંચાયત છે એ સ્વરૂપે આ સ્થાનિક સ્વરાજ્યની જે સંસ્થાઓ છે તેનો પણ આ જુદા જુદા ભાગોની અંદર ઉલ્લેખ કરવામાં આવેલો છે આપણા દેશની જે સંસદ છે એ સંસદનો ઉલ્લેખ પણ બંધારણના ભાગની અંદર સમાવેશ કરી શકાય એટલે એમ કહી શકાય કે ભારતનું બંધારણનું કદ એ દુનિયાનું સૌથી વિસ્તૃત મહત્વપૂર્ણ અને ખૂબ જ છીણવટપૂર્વક અભ્યાસ કરીને ઘડાયેલું અલાયદા સ્વરૂપનું આપણા દેશનું આ બંધારણ છે તો એ મહત્વનું બીજું લક્ષણ આપણા દેશના બંધારણનું ત્રીજું મહત્વનું લક્ષણ જોઈએ તો તે છે એક જ નાગરિકત્વ આપણા દેશના દરેક નાગરિકને આપણા રાષ્ટ્રનો વ્યક્તિ ગણવામાં આવે છે એટલે એમ કહી શકાય કે ભારતની અંદર વસવાટ કરતી દરેક વ્યક્તિ એમ કહેશે કે અમે ભારતીય છીએ એટલે એક જ નાગરિકત્વ ધરાવે છે દુનિયાની અંદર અમેરિકાની જો વાત કરવામાં આવે એટલે કે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા તો ત્યાંનો વસવાટ કરતો નાગરિક એ પોતાના દેશનો નાગરિક પણ કહેવાય છે અને સાથે સાથે તે દેશના રાજ્યની અંદર વસવાટ કરતી તે વ્યક્તિ પણ નાગરિકત્વ ધરાવે છે એટલે અમેરિકા બેઉનું નાગરિકત્વ ધરાવતો રાષ્ટ્ર ગણી શકાય જ્યારે ભારત એક જ નાગરિકત્વ ધરાવે છે કોઈ પણ રાજ્યની અંદર વસવાટ કરતી વ્યક્તિ એ હંમેશા અમે ભારતીય છીએ એવા જ પ્રકારનો ઉલ્લેખ કરે છે નહીં કે જુદા જુદા પ્રકારના એ રાજ્ય
રાજ્યો સાથે સંકળાયેલા નાગરિકનો ઉલ્લેખ કરતા હોય. વિદેશમાં જઈએ તો પણ આપણે એમ જ કહીએ છીએ કે અમે ભારતીય છીએ. તો ભારતનો નાગરિક એક જ નાગરિકત્વ ધરાવે છે, એ કોઈ પણ પ્રદેશનો પણ નથી કે કોઈ પણ રાજ્યનો પણ નથી. જ્યારે નાગરિક શાસ્ત્રની વાત કરતા હોય ત્યારે રાજ્ય એટલે દેશના સંદર્ભની અંદર ઉલ્લેખ કરવામાં આવે છે. એટલે એમ કહી શકાય કે ભારતના બંધારણની અંદર જુદા જુદા સ્વરૂપના નાગરિકોનો ઉલ્લેખ કરવામાં આવેલો નથી. શું મિત્રો તમે જાણો છો કે ભારતના કોઈ પણ પ્રદેશની અંદર અમેરિકા જેવું કોઈ બેવડું નાગરિકત્વ ધરાવતું રાજ્ય છે? તો કહી શકાય હા, જમ્મુ કાશ્મીર એક જ એવું રાજ્ય છે કે જેની અંદર વસવાટ કરતી વ્યક્તિ કે નાગરિક એ જમ્મુ અને કાશ્મીરનો પણ નાગરિક કહેવાય છે અને ભારતનો પણ નાગરિક કહેવાય છે. એટલે જમ્મુ કાશ્મીરની અંદર વસવાટ કરનારી વ્યક્તિ બેવડું નાગરિકત્વ ધરાવતી હતી, પરંતુ તેની અંદર કેટલાક સંસદમાં સુધારાઓ કરવામાં આવ્યા અને હવે એ સુધારાઓ સાથે એમ કહી શકાય કે જમ્મુ કાશ્મીરમાંથી એ જે કલમો હતી એ કલમો હટાવી અને એક જ નાગરિકત્વ ગણી શકાય એવા સુધારો કરવામાં આવ્યો છે. એટલે ભારતની અંદર હવે એક પણ પ્રદેશ એવો નથી કે જ્યાં બેવડું નાગરિકત્વ ધરાવતી હોય. એટલે આખા ભારતની અંદર એક જ નાગરિકત્વ આપણા દેશના બંધારણની અંદર જોવા મળે છે.